કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે ના બાકીના દાખલા એટલે કે છ સાત અને આઠ જોવાના છે છઠ્ઠો દાખલો છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ માં ડીએલ અને બી એમ અનુક્રમે બાજુ એડી બી અને એડીને પણ ઊંચાઈ છે જે અહીંયા આપણે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે જો આ એ બી છે બરાબર એની ઉપર આ એલ આ એની ઊંચાઈ છે અને આ એડી છે જેના પર આ બી એમ આ એની ઊંચાઈ છે સમાંતરમાં જો ચતુષ્કો ક્ષેત્રફળ એક હજાર ચારસો સિત્તેર હોય તો એ બી પાત્રીસ અને એડી ઓગણપચાસ હોય તો આપણને ડી એલ અને બી એમ ની લંબાઈ શોધવાની છે તો ચાલો આપણે પહેલા છઠ્ઠો દાખલો ગણીશું આપણને કહ્યું છે એ પ્રમાણે એ બી પાંત્રીસ છે અને આજે એડી છે એ ઓગણપચાસ છે બરાબર સૌથી પહેલા આપણે ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ પરથી આધાર અને ઊંચાઈના માપ શોધી લઈશું ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એ બી ગુણ્યા ડીએલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક હાજર ચારસો સિત્તેર એ બી પાંત્રીસ છે અને ડીએલ આપણને શોધવાનું છે બરાબર તો ડીએલ જમણી બાજુ એટલે કે આ બાજુ રહેશે અને પાત્રીસ ગુણાકારમાં છે જે ડાબી બાજુ છે ડીએલ બરાબર એક હજાર ચારસો સિત્તેરના છેદમાં પાંત્રીસ બરાબર પહેલા આપણે સાત વડે ભાગ આપીશું તો સાત પાંત્રીસ સાત દુ ચૌદ સાત એકા સાત અને શૂન્ય ત્યારબાદ આપણે ડાયરેક્ટ પાંચ વડે ભાગ આપીશું પાંચ 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 ચોક્સ અને પાંચ દુ દસ એટલે બેતાલીસ આવશે તો ડીએલ થશે આપણું બેતાલીસ હવે આજ પ્રમાણે આપ્યું છે અને બરાબર એડી ગુણ્યા બીએમ કરી દઈશું તો એક હાજર ચારસો સિત્તેર ઓગણપચાસ આપણને આપ્યું છે એડી બીએમ શોધવાનું છે તો બીએમ બરાબર એક હાજર ચારસો સિત્તેર ના છેદમાં ઓગણપચાસ જો સિતી સિતી ઓગણપચાસ સાતું ચકા સાત અને શૂન્ય દાખલો પૂરો થાય છે હવે આપણે જોઈશું આગળનો સાતમો દાખલો સાતમો દાખલો છે ત્રિકોણ એ બી માં ખૂણો એક કાઢ ખૂણો છે જ્યાં અહીંયા આકૃતિ અગિયાર માં બતાયું છે જો એ બીસી આ ત્રિકોણ છે અને આ ખૂણો એ જે છે કાટકોણ છે એ ડી આ બીસી પર લંબ છે એ બી પાંચ સેમી છે પીસી તેર સેમી છે અને એસી બાર સેમી છે તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્ર પણ શોધવાનું છે અને એડીની લંબાઈ શોધવાની છે બરાબર તો ચાલો આપણે સૌથી પહેલા સાતમો દાખલો ગણીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે આધાર ગુણ્યા ઉંચાઈ એસી થશે કારણ કે આપણને કહ્યું છે કે ખૂણો એ આ કાઠ ખૂણો છે એટલે આપણે એ આ આધાર ઊંચાઈ થશે અને એ આ એ એ આધાર થશે અને એસી ઊંચાઈ થઈ જશે બરાબર છે તો એકના છેદમાં બે એબી ગુણ્યા એસી લઈ લઈશું એકના છેદમાં બે એ આપણને પાંચ આપ્યું છે અને એસી આપણને બાર આપ્યું છે અહીંયા આપણે છેદ ઉડાવીશું અથવા તો ડાયરેક્ટ પણ કરી શકાય છેદમાં આવશે તો બે તારીખ છ અને શૂન્ય વર્ગ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે હવે આના જ આધાર પરથી જે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું છે એના આધાર પરથી આપણે ડીએલ શોધીશું એડી શોધીશું બરાબર એડીએ શું છે એની ઊંચાઈ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ થશે તો એકના છેદમાં બે બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા એડી થશે બરાબર છે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ત્રીસ આપેલું જ છે એકના છેદમાં બે બીસી આપણને આપ્યું છે તેર અને આપણને એડી શોધવાનું છે બરાબર તો એડી બરાબર ત્રીસ ગુણ્યા બે એના છેદમાં તેર થઈ જશે

ત્રિકોણ એ બી સી સમજબી બાજુ ત્રિકોણ છે જેથી એ બી બરાબર એસી બરાબર સાત પોઈન્ટ પાંચ સેમી અને બીસી બરાબર નવ સેમી છે જે અહીંયા આપણે આકૃતિમાં આપ્યું છે જો આ એ સાત પોઈન્ટ પાંચ એ સી સાત પોઈન્ટ પાંચ બી સી છે એ માંથી ને ઊંચાઈ એડી છે આ એ છે એમાંથી આ રીતે એડી ઊંચાઈ છે જે બીસી પર લંબ છે એડી એ છ સેમી છે આ એડી જે છે એ છ સેમી છે આપણને ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ શોધવાનું છે અને સી માંથી એ પર લંપ સી ઈ ની ઊંચાઈ એટલે કે સી ઈ કેટલું છે તે આપણને કહેવાનું છે બરાબર તો ચાલો આપણે ગણીશું સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે નો છેલ્લો દાખલો આઠમો જેમ કે આપણે સૂત્ર જાણીએ છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે આધાર ગુણ્યા ઉછાય તો એકના છેદમાં બે બીસી ગુણ્યા એડી લઈ લઈશું એકના છેદમાં બે નવ ગુણ્યા છ અહીં છેદ ઉડાવીશું બે કા બે બે ડાયરેક્ટ કરીશું તો પણ ચાલે અથવા તો આપણે છેદ ઉડીશું તો પણ ચાલે અહીંયા ડાયરેક્ટ કર્યું છે નવસંગ ચોપન અને છેદમાં બે તો સત્યાવીસ નું ચોપન થાય એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને આપણને કેટલું મળશે મળશે સત્યાવીસ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું છે એના પરથી આપણે સી નું માપ શોધીશું તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ તો એકના છેદમાં બે એ બી ગુણ્યા સી ત્રિકોણનું ક્ષેત્રફળ સત્યાવીસ છે એકના છેદમાં બે એ બી નું માપ છે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા સી થશે

પાંચ દુ દસ પછી પાછું પચીસ એટલે અઢાર દુ છત્રીસ છત્રીસના છેદમાં પાંચ આવશે એટલે પાંચ સિત્તા પાંત્રીસ એક પોઈન્ટ આપી દેવાનો અને પાંચ દુ દસ એટલે સી ઈનું માપ આવશે સાત પોઈન્ટ બે સેમી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે પૂરો થાય છે આગળના વિડીયોમાં આપણે વર્તુળ અને તેના સૂત્રો સમજીશું અને ત્યારબાદ આપણે આગળના દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું તો આ વિડિયોમાં તમને જો કંઈક ના ખબર પડી હોય અથવા તો તમને અત્યાર સુધી સ્વાધ્યા અગિયાર પોઈન્ટ એક અને અગિયાર પોઈન્ટ બેમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને પૂછી શકો છો થેન્ક યુ